સાબરકાંઠા જિલ્લાના તમામ તબીબો આજે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. વાત કરી હિંમતનગર સિવિલ ખાતેની તો ત્યાં પણ રેલી યોજવામાં આવી હતી. સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. કર્ણાટકમાં ટ્રેની તબીબ પર ગુજારવામાં આવેલા બળાત્કાર અને હત્યાના વિરોધમાં સમગ્ર ભારતમાં વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા છે. ત્યારે ખાસ વાત કરીએ તો તબીબ સેવા પણ બંધ રાખી રેલી સહિત સૂત્રોચ્ચારના કાર્યક્રમ પણ અહીં યોજવામાં આવ્યા હતા અને જેમાં પણ સાબરકાંઠા જિલ્લાની મુખ્ય જીએમઈઆરએસના સિવિલ ખાતે પણ ખાસ રેલી યોજવામાં આવી હતી અને જેમાં વિવિધ સૂત્રોચ્ચાર સાથે જિલ્લાના તમામ તબીબો પણ જોડાયા હતા. મેડિકલ કોલેજના સ્ટુડન્ટ પણ ખાસ અહીં જોડાયા હતા અને રેપ વિથ મર્ડરની ઘટનામાં સંડોવાયેલા આરોપીને સખતમાં સખત સજા મળે અને દીકરીને યોગ્ય ન્યાય મળે તે માટેનું પણ ખાસ આજે વિરોધ પ્રદર્શન પણ યોજવામાં આવ્યું હતું. વાત કરીએ જિલ્લાના તમામ તબીબો અને મેડિકલ કોલેજના સ્ટુડન્ટો પણ ખાસ જોડાયા હતા. રેલી ગઢોડા રોડ સુધી પહોંચી હતી, ત્યાંથી શરૂ કરી હતી. મેડિકલ કોલેજના તમામ કેમ્પસમાં ફરી મુખ્ય ગેટ આગળ આવીને પૂર્ણ કરવામાં આવી હતી અને ખાસ કરીને ડોક્ટરો માટે સરકાર યોગ્ય કાયદો લાવે અને દીકરીઓને સહિત મહિલા ડોક્ટરોને પણ સુરક્ષા મળી રહે તે આશયથી ખાસ અમે આરોપીઓને આકરી સજા મળે તેવી ખાસ માંગ કરી રહ્યા છીએ તેવું પણ તેમણે જણાવ્યું. ઓગસ્ટના દિવસે કલકત્તા મેડિકલ કોલેજ માર્કે એક જુનિયર રેસિડેન્ટ સેકન્ડ યરની રેસ્પિરેટરી મેડિસિનની આખા દિવસની થાક કરેલી ગરીબ પરિવારમાંથી કન્યા ઉપર સેમિનાર હોલમાં વાંચતી હતી અને એના પર ખૂબ જ પાશવી રીતે બળાત્કાર થઈ અને પછી એનું મર્ડર કરવામાં આવ્યું અને એ ગેંગરેપ હતો અને બળાત્કાર થયા પછી ત્યાંની સરકાર પોલીસ અને જે કોલેજના સત્તાધીશ છે મદદ કરવાને બદલે છોકરીએ આત્મહત્યા કરી છે તેવું ખપાવવા માંડ્યું 3 કલાક સુધી અને છોકરીના મા બાપ પછી જઈ અને કોર્ટમાં જઈ અને કોર્ટમાંથી એ લોકોએ સીબીઆઈ તપાસની ઇન્કવાયરી અને પોલીસની તપાસની ઇન્કવાયરીના આદેશ લીધા અને છતાં પણ યોગ્ય ન્યાય મળ્યો નથી. હજુ આરોપીઓ ભાગતા ફરે છે. એક આરોપી ફર્યો છે, પકડાયેલ છે, પણ છતાં એની ધરપકડ કે બીજું કંઈ રિમાન્ડ કે કશું થયું નથી. તો અમારી માગણી એવી છે, ઇન્ડિયન મેડિકલ એસોસિએશનની એની તાત્કાલિક અમારી એક્શન કમિટીની મિટિંગ થઈ હતી અને એમાં તારીખ 17 તારીખથી 18 તારીખના સુધી ઓપીડી અને જે પ્લાન સર્જરી હોય અને પ્લાન જે કામકાજ હોય એનાથી અળગા રહેવાનું નક્કી કરેલ હતું અને એમાં આપણી મેડિકલ કોલેજના રેસિડેન્ટ અને તબીબો અને ઇન્ટરની અને સ્ટુડન્ટને પણ સામેલ થવાનું હતું. એના ભાગરૂપે હિંમતનગર મેડિકલ કોલેજ અને હિંમતનગર મેડિકલ એસોસિએશન આઈએમએ હિંમતનગર બ્રાન્ચ દ્વારા અને આપણા જનરલ પ્રેક્ટિશનર એસોસિએશનના ડૉક્ટર સમીરભાઈ છે, અમારું વુમન્સ ડૉક્ટર સ્વિંગ છે અને બીજા બધા બી એસોસિએશન આમાં જોડાયેલા છે અને આ ઘટનાને સખત શબ્દમાં વખેડીને તાત્કાલિક આનો ન્યાય મળે. વત્તા અમારા એસોસિએશનની ઘણા સમયથી એવી માગણી છે કે સેન્ટ્રલ વાયોલન્સ એક્ટ એટલે કે કોઈ બી હોસ્પિટલમાં પ્રાઇવેટ હોય, ગવર્મેન્ટ હોય, સેમી ગવર્મેન્ટ હોય, તેમાં દરેક ડૉક્ટર અથવા તો દરેક સ્ત્રી અથવા તો આપ અત્યારે તો દરેક જગ્યાએ અત્યારે નાઇટ ડ્યુટી હોય છે, કોમ્પ્યુટરમાં હોય છે, સિસ્ટરની નાઇટ. હમણાં જીએમઈઆરએસ મેડિકલ કોલેજ આ જૂનાગઢની અંદર હુમલો થયો રેસિડેન્ટ ઉપર, ઉત્તરાખંડમાં નર્સ ઉપર હુમલો થયો અને ગેંગરેપ થયો. તો આવી રીતે દરેક જગ્યાએ આપણને સેફટી પૂરું પાડી સરકાર અને યોગ્ય સારા અને સેફટીવાળા વાતાવરણમાં દરેક છોકરી કામ કરી શકે, રસ્તા પર અવર જવર કરી શકે અને ઘરેથી નીકળે તો એના મા બાપને કોઈ પણ પ્રકારની ચિંતા ન રહે કે ભાઈ મારી છોકરીની સેફટી જળવાતી નથી અને એને કામ કરવું નથી. નહીં તો ધીમે ધીમે એવું થશે કે છોકરીઓ નાઇટ ડ્યુટી કરવાની બંધ કરી દેશે અને રાતમાં શિફ્ટ કરવાની બંધ કરી દેશે અને ભવિષ્યમાં ઘણા બધા પ્રોબ્લેમ ઊભા થઈ શકે છે. તો ઇન્ડિયન મેડિકલ એસોસિએશન હેડક્વાર્ટર એક સેન્ટ્રલ એક્ટ લાવી અને આ વ્યક્તિઓને એવી કડકમાં કડક સજા કે જે ફાંસીની સજા અથવા તો એનાથી પણ ખરાબ સજા હોય એવું સજા કરી અને સમાજમાં દાખલો બેસાડવા માગે કે ભાઈ નારી પર અત્યાચાર કરવાથી કે નારી પર આ કરવાથી કે કોઈ પણ પ્રકારનું આવું વિચારવાથી પણ એને બહુ ખરાબમાં ખરાબ સજાનો કાયદો પેદા થયેલો છે. તો આ સ્ત્રીઓને અને બાળાઓને અને મોટા વડીલ સ્ત્રીઓને પણ આ સેફટીપૂર્વક અને સલામત જગ્યાએ અને સલામત રીતે કામ કરવાનો મોકો મળે એટલા એ માટે અમારા ઇન્ડિયન મેડિકલ એસોસિએશન, અમારું ગુજરાત મેડિકલ એજ્યુકેશન રિસર્ચનું એસોસિએશન, એમનું જુનિયર ડોક્ટરલ વાયોલન્સ એક્ટ આવે અને એનો તાત્કાલિક અમલ થાય અને દરેકે દરેક પોલીસ સ્ટેશનમાં એની કોપી પહોંચે
એ માટે અમારી માગણી રહેશે, જો આ લડત પછી પણ આનો જો યોગ્ય ઉકેલ નહીં આવવામાં આવે તો અમારી લડત ચાલુ રહેશે અને આનાથી વધુ જલદ પગલાં લેવાની અમે આહવાન આપીએ છીએ. અમારા એસોસિએશને નક્કી કરેલું છે કે તાત્કાલિક સારવાર વિભાગ આપણી પ્રાઇવેટ હોસ્પિટલમાં, કોર્પોરેટ હોસ્પિટલમાં અને સરકારી હોસ્પિટલમાં એ ચાલુ રહેશે. એમાં ધારો કે જરૂર પડશે તમારા પ્રાઇવેટ ડૉક્ટર પણ સરકારી હોસ્પિટલમાં સેવા આપવા માટે તૈયાર છે. કોઈ વખતે માસ કેઝ્યુઅલ્ટી આવે, માસ એક્સિડન્ટ આવે અથવા તો માસ કોઈ ઇન્ફેક્ટિયસ ડિઝીઝ આવે તો પ્રાઇવેટ ડૉક્ટરોને ફોન કરશે, અમારા એસોસિએશન અમારી સેવાઓ પૂરી પાડશે. એટલે દર્દીની કોઈ પણ જાતની તકલીફ ન થાય એની પૂરેપૂરી લાગણીને અમે ધ્યાનમાં રાખીને હડતાલનું આયોજન કરેલું છે.